મકાનમાં માળખાકીય ખામીઓ હોવી ત્રીજું અસમાન સપાટી હોવી ચોથું તેના થર્મલ વિસ્તરણ અથવા ઝડપી સુકવણીના કારણે ભૂમિની હલનચલન થવી પાંચમું ક્યાં વિસ્તરણ અથવા સંકોચનના કારણે ક્રેકિંગ થઈ શકે છે છઠ્ઠું જાડા કોટ કારણે અતિશય સંકોચન થાય છે ખાર એટલે શું તે સફેદ પારદર્શક પદાર્થ છે

ખરાબ બોન્ડના કારણે પ્લાસ્ટરની સપાટી ખૂબ જ શિથિલ માસ રચના ધરાવે છે પીલિંગ પ્લાસ્ટર સપાટીના અમુક ભાગ સંપૂર્ણ અવ્યવસ્થિત પેચ રચના પરિણમે છે આ પણ અપૂર્ણ બોન્ડની નિષ્ફળતાના કારણે પરિણમે છે પોપિંગ કેટલાક કણોની હાજરીના કારણે પ્લાસ્ટરની સપાટી સંકાવાકાર છિદ્રવાળી રચના ધરાવે છે કાટ સ્ટેન્સ ચિકન જાળીની સહાયતાથી પ્લાસ્ટર મેટલ પર લગાવવામાં આવે છે અસમાન સપાટી કેવળ કારીગર દ્વારા અસમાન સપાટી મેળવવામાં આવે છે ક્રેકિંગ તિરાડોની લંબાઈ પંચોતેર મિલીમીટર હોય છે સામાન્ય રીતે છ મિલીમીટર સુધીની પેટર્ન દેખાય છે તે વરસાદી ઋતુ દરમિયાન જોવા મળે છે જ્યારે ભીની સપાટી સૂકી થવાની શરૂ થાય છે નક્કડ માળખાનું ટકાઉપણું પણ ઘટાડે છે સાત દિવસોના સમયગાળા પછી તે જોવા મળે છે સુકું સંકોચન ખુલ્લી સપાટી પરથી પાણીનું બાષ્પીભવન થાય છે સ્લેબની ઊંડાઈ સાથે સ્લેબના ભેજમાં વધારો થાય છે જેથી સંકોચન ઘટે છે પાણીના બાષ્પીભવનના કારણે વોલ્યુમ અને સૂકા સંકોચનમાં વધારો થાય છે